અર્વાચીન ગુજરાતી સાહિત્યના નવલકથાકાર અને વાર્તાકાર રવ દેસાઈ, જેને યુગમૂર્તિ વાર્તાકાર કહેવાય છે, એમના જીવનની વિગતો અને સાહિત્ય સર્જનની વાત આપણે અહીંયા કરીશું. સંયુક્તા નાટકથી એમને ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ કર્યો અને એ નાટક બહુ લોકપ્રિય પણ બન્યું. એમના જીવનની થોડીક વાત કરીએ આપણે તો એમનો જન્મ નર્મદા કિનારે આવેલા શિનોર ગામમાં 1892માં થયો હતો. પ્રાથમિક શિક્ષક શિનોરમાં અને માધ્યમિક શિક્ષણ એમને વડોદરામાં લીધેલું. દેશભક્ત નામે એક તેઓ સામાયિક ચલાવતા. નાની વયમાં વાંચન, પિતાના સંસ્કારો અને પછી નાયબ સુબા તરીકે એમને વહીવટદાર તરીકે વડોદરામાં નોકરી મળી અને પછી એ સાહિત્ય તરફ અભિમુખ મળ્યા અને ગાંધીજીનો જે અહિંસાનો કાર્યક્રમ હતો એમાંથી પણ એમને પ્રેરણા મળી અને એ રીતે એ સાહિત્ય તરફ વર્યા, જીવન તરફ વર્યા. ગુજરાતી સાહિત્યમાં એમને કવિતા, નાટક, નવલકથા, નિબંધ, જીવનચરિત્ર, આત્મકથા, ચિંતન વગેરે ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે. હવે એમના સાહિત્યની વાત કરીએ આપણે તો સાહિત્યમાં પ્રથમ એમની પાસેથી નવલકથાઓ મળે છે એની વાત કરીએ. જયંત, શિરીષ, કોકિલા, દિવ્યચક્ષુ, ગ્રામલક્ષ્મી, પૂર્ણિમા, ભારેલો અગ્નિ, ઝંઝાવાત, પ્રલય અને શચી પૌલોમી, આ એમની નવલકથાઓ છે. નવલકથા ક્ષેત્રે એમને બહુ મોટું ખેડાણ કર્યું છે. દિવ્યચક્ષુ એ નવલકથા એમની બહુ લોકપ્રિય અને સાહિત્યકારોએ વખાણેલી એવી કૃતિ છે. વાર્તાનાયક અરુણની ગાંધી પ્રબોધિ અને એ રીતે અન્ય પાત્રો પણ એમાં છે. એ જ રીતે અન્ય એક નવલકથા ગ્રામલક્ષ્મી, એ ગ્રામોદ્ધાર અને રાષ્ટ્રોદ્ધાર આ બંને હોવા જોઈએ એવું ગાંધીજી માનતા અને એના ઉપર આખી નવલકથા આધારિત છે. એટલે અનેક નવયુવકોને આ નવલકથા એ સમયે ઘેલું લગાડેલી, એટલે એ કૃતિ પણ એક મહત્વની છે. બીજી એક નવલકથા ભારેલો અગ્નિ એ અર્ધ ઐતિહાસિક કૃતિ છે. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટનાની એમાં ભૂમિકા છે અને એ સમયના યુવક યુવતીઓ, યુવાનો, શૂરવીરતો ની ખેલદીલીની એમાં કથા કહેવામાં આવી છે. ગૌતમ છે, મંગલ પાંડે છે, રુદ્રદત્ત કલ્યાણી આવા ક્રાંતિકારીઓનું પાત્ર પણ આ નવલકથામાં આવે છે. એટલે ગ્રામલક્ષ્મી, ભારેલો અગ્નિ અને દિવ્યચક્ષુ આ ત્રણ કૃતિઓ રવ દેસાઈની એવી છે કે નવલકથાકાર તરીકે એમને ગુજરાતી સાહિત્યમાં પ્રતિષ્ઠિત કરે છે. ત્રણેય કૃતિઓ ગુજરાતી સાહિત્યની ઉત્તમ નવલકથાઓમાંથી એક ગણી શકાય. એટલે ગાંધીયુગની ભાવનાઓ એમની આ નવલકથાઓમાં સતત આપણને દેખાયા કરે છે. પછી નવલકથાની જેમ એમની પાસેથી કેટલીક વાર્તા સંગ્રહો પણ મળે છે. ઝાકળ એમનો પ્રથમ વાર્તા સંગ્રહ, પંકજ નામનો છે બીજો, રસબિંદુ, કાંચન અને ઘેરુ, દીવડી, ભાગ્યચક્ર, સતી અને સ્વર્ગ અને ધબકતા હૈયા તથા હીરાની ચમક એમ કુલ 9 વાર્તા સંગ્રહો એમની પાસેથી મળે છે. એટલે આ સંગ્રહોમાં એમની કાંચન અને ઘેરુ, ખરીમા,
સતીની દેરી, પિતરાઈ ચંદા, ઘોડેસ્વાર, આ બધી વાર્તાઓ ખૂબ લોકપ્રિય વાર્તાઓ છે. એટલે રવ દેસાઈએ ટૂંકી વાર્તા ક્ષેત્રે પણ નવલકથાના જેટલું જ ખેડાણ કરી સાહિત્યમાં પ્રદાન કર્યું છે. નાટકોમાં એમણે આરંભમાં સંયુક્તા નાટક આપ્યું, એમનું પ્રથમ સર્જન, અને એના પછી 7 જેટલા એમને નાટ્ય સંગ્રહો આપ્યા છે. શંકિત હૃદય બીજા કેટલાક પણ આપ્યા છે. એટલે રંગભૂમિ ઉપર એમણે પ્રયત્ન પણ કરેલો. અંજની નામનું એમનું નાટક પણ એ મહત્વનું છે. એટલે નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર, આ 3 ક્ષેત્રે એમનું પ્રદાન ગુજરાતી સાહિત્યમાં મહત્વનું રહ્યું છે. બીજું એમનું પાસું સાહિત્યનું જોઈએ તો 2 કાવ્ય સંગ્રહો એમની પાસેથી મળે છે. એક છે નિહારિકા અને બીજું શમણા. એમાં એમને થોડીક છંદોબદ્ધ રચનાઓ આપી છે. બાકીના તેમના નાટકોમાં અને નવલકથાઓમાં પાત્રો જે છે એમાં કેટલાક એમને ગીતો પણ મૂક્યા છે, જે અહીંયા કવિતા રૂપે પણ આવે છે. એમની આત્મકથા ક્ષેત્રે કહીએ આપણે પ્રદાન, તો 2 ભાગમાં આત્મકથાના 2 પુસ્તકો એમને આપ્યા છે. એક ગઈકાલ પહેલું પુસ્તક અને બીજું મધ્યાહ્નના મૃગજર, એ 2 આત્મકથાના પુસ્તકો છે. એટલે જન્મથી લઈ અને નવસારીમાં નાયબ સુબા તરીકે રહ્યા ત્યાં સુધીની એમની પ્રવૃત્તિઓ આ 2 એમના આત્મકથાના પુસ્તકોમાં આપણને દેખાય છે. વિચારો જો કે એમાં ત્રુટક ત્રુટક છે, છતાં આત્મકથા ક્ષેત્રે થોડુંક મહત્વનું પ્રદાન છે. જીવન અને સાહિત્ય 2 ભાગમાં એમને વિવેચન ક્ષેત્રે જે પ્રદાન કર્યું છે એ પણ મહત્વનું છે. નિબંધકાર ક્ષેત્રે એ સરસ મજાના કેટલાક નિબંધો પણ આપે છે. અપ્સરા 5 ભાગમાં પૂર્ણિમા નવલકથાના સર્જન નિમિત્તે એમને અભ્યાસ રૂપે જે રજૂ કર્યું એ અને કેટલીક વિચાર કણિકાઓ ગુલાબ અને કંટકમાં આપે છે. તેમજ મહારાણા પ્રતાપ અને નાના ફડવીશ આ બંનેના જીવનચરિત્રો પણ એ સરસ રીતે આપે છે. એટલે નવલકથાકાર તરીકે કમા મુનશી અને રવ દેસાઈ આ બંને ગાંધીયુગના એ અગ્રગણ્ય નવલકથાકારો છે. કમા મુનશીમાં ઇતિહાસનું આલેખન છે, તો રવ દેસાઈ છે એમાં સામાજિક કથાવસ્તુ છે. એક ભાવના રંગી છે અને બીજા ઐતિહાસિક છે, પણ ગુજરાતી સાહિત્યમાં બંનેનું પ્રદાન બહુ મહત્વનું છે. આમ એ રવ દેસાઈ નવલકથાકાર તરીકે, વાર્તાકાર તરીકે, કવિ તરીકે, નાટ્ય લેખક તરીકે અને આત્મકથાકાર તરીકે, જીવનચરિત્રકાર તરીકે અને નિબંધકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં જે પ્રદાન કર્યું છે એ મહત્વનું છે. ફરીથી એમની નવલકથાઓમાં ગ્રામલક્ષ્મી, ભારેલો અગ્નિ ને દિવ્ય ચક્ષુ એ ગુજરાતી સાહિત્યની શિરમોર નવલકથાઓમાં મહત્વનું સ્થાન આજે પણ ધરાવે છે.